नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण पांच चार पर्यावरण प्रकरण चार अमृतानी वार्ता जोईश। अहीं अमृता नामनी एक छोकरी छे नी वार्ता छे ए आपणे जोवानी छे के घणा वर्षो पहेलानी वात छे। राजस्थानमां जोधपुर आवेलुं छे, तेनी नजीक खेजड़ी नामनुं गाम छे। गामनुं नाम खेजड़ी केम पड्युं? गाममां खेजड़ीना झाड એટલે કે વૃક્ષો ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું હતું। ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા। તેઓ કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ। એટલે કે અહીંયા બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે। રાજસ્થાનની અંદર જોધપુર નામનું ગામ છે અને એ જોધપુર ગામની નજીક એક બીજું નાનું ગામ આવેલું છે જેનું નામ છે ખેજડી। તો કહે છે કે આ ખેજડી ગામનું નામ ખેજડી પડ્યું કેવી રીતે? તો કહે છે કે એ ગામની અંદર ખેજડીના વૃક્ષો ઘણા હતા, એટલે કે ઝાડ ઘણા હતા, જેથી એનું નામ ખેજડી પડ્યું છે। અને ત્યાંના લોકો જે છે ઝાડવા એટલે કે વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વધારે હતો, એટલે કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ વધારે કરતા હતા। અને એવો લોકો કહેતા હતા કે વૃક્ષ છે તો આપણે જ છીએ, બાકી વૃક્ષ વગર કંઈ છે નહીં। અમૃતાના મિત્રો, અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈને વહાલ કરે, રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ સુંદર છે, અમને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવો બના। એટલે કે અમૃતાને પણ વૃક્ષ પ્રત્યે બહુ પ્રેમ હતો, એટલે સવારે વહેલી સવારે ઉઠીને જતી રહે વૃક્ષ પાસે, રોજ નવ વૃક્ષ લે, આજે આ વૃક્ષ પાસે કાલ બીજા વૃક્ષ, અને વૃક્ષને ભેટે ને કહે કે અરે તું મજબૂત છે, એટલે કે તું ખૂબ જ મજબૂત છે, તું સુંદર પણ છે। કોને કહે છે અમૃતા? વૃક્ષને, કે તું મજબૂત છે, તે સુંદર છે, અમને સાંભળે છે, એટલે કે અમે બોલીએ છીએ તું સાંભળે છે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી મજબૂત બનાવ, આવું અમૃતા વૃક્ષને કહે છે। અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા। તેઓ વૃક્ષના છાયડામાં કલાકો સુધી રમતા, એટલે કે અમૃતા જે હતી એની સાથે બીજા બાળકો હતા, એમને પણ એ વૃક્ષો નક્કી કરેલા હતા પોતાના વૃક્ષો, કે મારું વૃક્ષ આવ એમ કરી, અને એ વૃક્ષોનો જે છાંયડો મળતો હતો એ છાંયડોમાં ઘણા સમય સુધી રમ્યા કરતા હતા, રમતા હતા। તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની આજુબાજુમાં વૃક્ષો આવેલા છે? એ તમારે જોવાનું કે હા કે નામાં જવાબ લખવાનો છે, કે ઘર પાસે, શાળા પાસે કે રસ્તામાં આવો છો ત્યારે તમને વૃક્ષો વાવેલા દેખાય છે, તો હા કે ના લખવાનું। આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો ઝાડ કેમ વાવીએ છીએ? ઝાડ વાવવાનું કારણ શું? તો કહે છે કે ઝાડ વાવવાથી આપણે ઘણા બધા ફાયદા થાય, જેમ કે ઝાડ છે હવાને શુદ્ધ કરે છે, પછી આપણને ઠંડક આપે છે, છાંયડો આપે છે, પક્ષીઓનું રહેઠાણ કહેવાય છે, વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, ફર્નિચર માટે લાકડું આપે છે, બળતણ માટે લાકડું આપે છે, આ ઘણી બધી રીતે આપણી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને આપે છે, એટલે કે ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે, માટે આપણે ઝાડ વાવીએ છીએ। કારણ કે તમને ખબર છે કે અત્યારે પણ સરકાર એવું વિચારે છે કે જેમ બને તેમ વધુ વૃક્ષો વાવ, એવું ઝુંબેશ ચલાવે છે, અને આપણે એની ઝુંબેશમાં આપણે હાથ મિલાવીને પણ ચાલીએ છીએ। તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તો કહે છે કે તમે આ છોડવાઓને કોઈ પાણી પીવડાવતા જોયા છે? તો બગીચામાં જો છોડવા ઉગાડેલા હોય તો માળી રાખ્યા હોય તો માળી પાણી પીવડાવે, અથવા તો બગીચાનો કોઈ માલિક હોય તો પાણી પીવડાવે છે। પણ રસ્તામાં ઉગેલા જે આજુબાજુ ઉગેલા જે છોડવાઓ છે એમને તો પાણી કોણ પાય છે? તો એનું પાણી આપોઆપ વરસાદના પાણીથી જ એ લોકો મોટા થતા હોય છે। એટલે કે શાળામાં, જો શાળાના બગીચામાં છોડ હોય તો એને પાણી, શાળાનો કોઈ માળી રાખેલો હોય તો એ પાણી પાય છે। તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? એટલે કે તમે કોઈ વૃક્ષ પર ફળ જોયા હશે, કોઈ ખેતરમાં જોયા હશે કે આસપાસ ક્યાંક વૃક્ષો હશે અને એની પર ફળ હશે, તો તમે જોયા હોય, દાખલા તરીકે તમે જોયું છે ચીકુનું ઝાડ જોયું છે, દાડમના ઝાડ જોયા છે, જામફળનું ઝાડ જોયું છે, તો એ ઝાડ ઉપર જે ફળો આવે છે તો ફળો કોણ ખાય છે? તે ફળો કોણ ખાય છે? મનુષ્યો ખાય છે, પ્રાણીઓ ખાય છે, પક્ષીઓ ખાય છે, બરાબર? હવે આગળ જોઈએ છીએ
કે લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે કે જે કોઈ વાવ્યા નથી. શું તમે એવી જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર જ પોતાની જાતે ઉગ્યા હોય? હા, આપણે જોઈએ છીએ કે રસ્તાની આજુબાજુ તમે ઘણી વખત જોતા હશો, ખેતરોમાં વરસાદ આવે તરત જ તમને આજુબાજુ બધું ઉગી જાય છે. તો એ બધું ઉગે છે ક્યાંથી? એ કોને ઉગાડ્યું? એને કોઈ ઉગાડવા જતું નથી કે કોઈ બી વાવવા પણ નથી જતું, પરંતુ એ શાના કારણે ઉગે છે? તો એ તમારે જોવાનું છે કે ઉગે છે શાના કારણે. તમારે આ ચોમાસાની ઋતુ આવી છે તો આપણે એનો પ્રયોગ કરવાનું કે ઉગે છે તો શાના કારણે, કોઈએ વાવી નથી, કરી નથી, છતાં ઉગે છે. તો એ આપણે આગળ જોઈએ છીએ. આ ઝાડ કેમ ઉગ્યા છે તમે શું માનો છો? તો આ ઝાડ છે કોઈએ વાવ્યા નથી, પરંતુ કહેવાય છે કે મોટાભાગના જે ઝાડના અને છોડના બીજ છે એ પવનમાં કે વાવાઝોડામાં ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પડે છે, એટલે પડેલા બીજ ત્યાં દટાઈ જાય છે અને વરસાદ એને અનુકૂળ વાતાવરણ મળે તે ઉગી નીકળે છે. આ ઉપરાંત કેટલાક બીજ છે પ્રાણીઓ અને પક્ષીઓના મળ, એટલે પક્ષીઓની ચરક અને પ્રાણીઓના મળ દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે. એટલે કે જ્યાં ત્યાં એમનું મળ પડે ત્યાં આગળ વરસાદ એટલે કે કોઈ પણ એને અનુકૂળ વાતાવરણ મળે એટલે ત્યાં ઉગી નીકળે છે. તો આ ઝાડ જ્યાં ત્યાં આપણને ઉગેલા જોવા મળે છે. હવે અહીંયા કહેવાય છે કે દિવાલ ઉપર કેવી રીતે ઉગ્યા છે? તો દિવાલ ઉપર કોઈ વાવવા ગયું નથી, પરંતુ ત્યાં પક્ષીઓ બેસે છે અને પક્ષીઓની ચરકની અંદર આવા બીજ હોય છે. જે બીજ એ ચરકની સાથે ત્યાં જે દિવાલમાં કાણું હોય કે દિવાલમાં તિરાડ હોય તેની અંદર ભરાઈ જાય છે અને વરસાદ, તડકો, ઠંડી, ગરમી બધું મળે એટલે એ ત્યાં ઉગી નીકળે છે. તો આ બધા જે કારણો છે ઝાડ આજુબાજુ ઉગવાના કારણો છે. હવે જોખમમાં વૃક્ષો, તો ત્યાં વૃક્ષોનું જોખમ વધી ગયું છે કે સમય જતાં અમૃતા મોટી થઈ એક દિવસ એના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા. તેમની પાસે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષ કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. કહે છે કે અમૃતા મોટી થઈ એટલે વૃક્ષો પણ મોટા થઈ ગયા હતા. એક દિવસ અમૃતાને એમ થયું કે લે હું મારા વૃક્ષને મળી આવું. તો અમૃતા વૃક્ષને મળવા જાય છે. ત્યાં આગળ જુએ છે તો કોઈ અજાણ્યા વ્યક્તિઓ ઊભા હોય છે અને એ અજાણ્યા ઝાડની પાસે ઊભા હોય છે અજાણ્યા માણસો, અને એમની હાથમાં કુહાડી હોય છે અને એ લોકો કુહાડીથી વૃક્ષો કાપવા પ્રયત્ન કરતા હતા. તો અને એમને પૂછવામાં આવ્યું, તમે કેમ અહીંયા કુહાડી લઈને અહીંયા ઊભા છો કે અહીંયા કાપવા પ્રયત્ન કરો? ત્યારે એમને કહ્યું કે અમને રાજાએ મોકલ્યા છે અને એમના જે ઘર બનાવવાનું છે, એમનો મહેલ બનાવવાનો છે, એના માટે લાકડું જોઈએ છે, એટલે અમે લાકડું લેવા માટે અહીંયા આવ્યા છીએ. તો આ જે છે વૃક્ષોને જોખમ છે, કાપી નાખે એટલે વૃક્ષ માટેનું જોખમ જ કહેવાય. આ સાંભળીને અમૃતાને તો ઘણું દુઃખ થયું, એટલે ખૂબ જ આઘાતમાં હતી. પેલા માણસ વૃક્ષ કાપવાનો હતો એ વૃક્ષ પાસે ગઈ, એટલે કે પેલા માણસ જે વૃક્ષ કાપવાના હતા એ વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની બાજુમાં હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લઈ લીધું. એટલે કે તમે આ ચિત્રમાં જુઓ છો કે અમૃતા કેવી રીતે વૃક્ષને બાથમાં લીધું છે, એવી તેને બાથમાં લઈ લીધું. માણસે તેને ડરાવવા બૂમો પાડી, એટલે કે માણસ જે કાપતો હતો એને ડરાવવાનો પ્રયત્ન કર્યો, બૂમો પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી નહોતી. એટલે અમૃતા તો વૃક્ષને છોડ્યું જ નહીં, કારણ કે માગતી જ નહોતી. રાજાના માણસોએ તેને હુકમ માનવો પડે. રાજાના માણસો જે હતા એમને તો તેમનો હુકમ માનવો જ પડે. તેઓ તો વૃક્ષ કાપવાના જ હતા, કારણ કે એ માણસો મોકલ્યા હતા રાજા, એટલે તો કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી. એટલે અમૃતા મોટી થઈ ગઈ હતી, એટલે એને પણ બાળકો છોકરીઓ હતી. તો એ છોકરીઓ અને ગામના જેટલા ઘરડા નાના મોટા માણસો હતા 100 જેટલા, એ બધા જ ત્યાં આવી જાય છે અને વૃક્ષોનું રક્ષણ કરવા માટે બધાએ વૃક્ષને બાથ ભેળે છે. એટલે કે જેમ અમૃતા ભેળે છે એવી રીતે લોકો પણ બાથ ભરે છે. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી પણ ગયા, એટલે કે વૃક્ષોને બચાવવા માટે ઘણા એમાં મરી પણ ગયા હતા, પણ છતાં એ લોકો વૃક્ષો બચાવવા જ માગતા હતા. જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષને બચાવવા લોકો પોતાના જીવની પણ પરવા નથી કરતા. એટલે કે રાજાએ તો આ બધું સાંભળ્યું કે વૃક્ષ બચાવવા માટે લોકો પોતાની જાન પણ આપવા તૈયાર છે, તો માનવા તૈયાર ન થયું. એટલે એ પોતે જ ગામની મુલાકાત લીધી, એટલે કે પોતે રાજા પોતે ત્યાં એ વૃક્ષો પાસે આવે છે. ત્યાં તેણે ગામ લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ, એટલે વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોયો, લાગણી જોઈ.
અને પછી એ થોડો થઈ ગયો અને પછી એને વૃક્ષોને જવા દીધા, વૃક્ષોને કાપ્યા નહીં. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? શું આપણે વૃક્ષોને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? તમારા વર્ગખંડમાં ચર્ચા કરો. તો આપણે ચર્ચા કરવાની છે કે વૃક્ષો શું, વૃક્ષો વગર આપણે રહી શકીએ? ના, કારણ કે વૃક્ષો છે એ આપણા જીવન જરૂરી તમામ વસ્તુ, નાનું વૃક્ષ હોય કે મોટું વૃક્ષ હોય, ખાવાનો ખોરાક, કઠોળ, તમે કહો છો આપણે ફર્નિચર માટેનું લાકડું, પછી લીલા શાકભાજી આપણને આપે છે, હવાને શુદ્ધ રાખે છે, વાતાવરણને ઠંડુ રાખે છે, વરસાદ લાવવામાં મદદ છે, બહુ જ રીતે ઉપયોગી છે. એટલે આપણે વૃક્ષો વગર કે પ્રાણીઓ વગર રહી શકીએ નહીં.